નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સિટી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એમાં એક પરિમાણ અને દ્વિપરિમાણ શીખી ગયા. આજના લેક્ચરની અંદર આપણે દોસ્તો ત્રિપરિમાણ અવકાશ એટલે કે ત્રિપરિમાણ એમાં વિતરિત થયેલા એન કણોના બનેલા તંત્ર નું દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન માટેનું વ્યાપક સ્વરૂપ મેળવવાના છીએ. બરાબર છે દોસ્તો? જુઓ કે અહીંયા ધારો કે M1 M2 એવી રીતે 100 mm દળ ધરાવતા હોય એવા કણોના અવકાશમાં સ્થાન, જ્યારે દ્વિપરિમાણની વાત કરવામાં આવે તો X1 Y1 X2 Y2 હતા, જ્યારે અહીંયા મળશે તો ત્રિપરિમાણ માટે X1 Y1 Z1 X2 Y2 Z2 તો ઓલસો XN YN ZN મળશે. તો માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણે નક્કી કરવું હોય દોસ્તો શું થાય, તો કૌંસની અંદર XYZ બરાબર M1 કૌંસમાં X1 Y1 Z1 વત્તા M2 કૌંસની અંદર X2 Y2 Z2 વત્તા M3 કૌંસની અંદર X3 Y3 Z3 ઇઝ સો ઓલસો MN XN YN ZN ભાગ્યા M1 પ્લસ M2 પ્લસ ઓલસો MN લખી શકાય દોસ્તો? વારાફરતી ના લખવું હોય તો આપણે શું લઈ શકીએ? સિગ્મા. તો શું લખાય? સિગ્મા MI કૌંસમાં XI YI ZI ભાગ્યા સિગ્મા FI MI. અથવા આપણે અલગ અલગ લખવું હોય તો X એમ લખીએ તો શું લખાય? M1 X1 વત્તા M2 X2 વત્તા 1600 MN XN ભાગ્યા M1 પ્લસ M2 પ્લસ 1600 MN અને એના બરાબર શું લખાશે? સિગ્મા MI XI ભાગ્યા M. બરાબર ને? સિગ્મા એમ આઈ એની બરાબર કેપિટલ એમ લખી શકાય. એ જ રીતે વાય બરાબર લખવું હોય તો શું લખાય દોસ્તો? તો વાય બરાબર M1 Y1 વત્તા M2 Y2 વત્તા 1600 MN YN ભાગ્યા M1 પ્લસ M2 પ્લસ 1600 MN એના બરાબર લખાશે સિગ્મા MI YI ભાગ્યા કેપિટલ એમ. એ જ રીતે દોસ્તો ઝેડ માટે લખવું તો શું લખાય? ઝેડ ઇઝ ઇક્વલ ટુ M1 Z1 વત્તા M2 Z2 વત્તા 1600 MN ZN ભાગ્યા M1 પ્લસ M2 પ્લસ 1600 MN અને એના બરાબર લખાય સિગ્મા MI ZI ભાગ્યા કેપિટલ N, જ્યાં આઈ બરાબર શું? તો 1 2 3 1600 N છે અને M1 M2 પ્લસ 1600 MN એના બરાબર સિગ્મા આઈ, જ્યાં તંત્રનું શું કહેવાય? કુલ દળ કહેવાય. જો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધવો હોય દોસ્તો તો આઈ કણમાં સ્થાન સદિશ આપણું આ સૂત્ર તમને ખબર જ છે કે R ઇઝ ઇક્વલ ટુ XI વત્તા YJ વત્તા ZJ લખી શકાય. તો આના પરથી લખીએ કે સદિશ R ઇઝ ઇક્વલ ટુ XI વત્તા YJ વત્તા ZJ. અહીંયા આપણે શું કરશું કે સદિશ R ઇઝ ઇક્વલ ટુ જે MI XI YI ZI લખ્યા છે કે RI લખી દઈએ ભાગ્યા કેપિટલ M. ક્લિયર? તો જો દોસ્તો નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુને આપેલા કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે તો આ કણોના આપેલા તંત્ર માટે શું મળે? તો સિગ્મા MIRI બરાબર કેટલા મળશે? 0 મળશે. કેટલા મળશે? 0 મળશે. ચલો ક્લિયર? એકદમ સિમ્પલ છે અને દોસ્તો તરત આવડી જાય એવી થિયરી છે. એના પછી દોસ્તો વાત કરીએ દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા સાથી પદાર્થને સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલો ગણવામાં આવે છે. એનું કારણ શું? તો જુઓ દોસ્તો, દ્રઢ પદાર્થના કણોની અંદર પરમાણુઓ હોય અથવા અણુઓ, એની સંખ્યા કેવી હોય છે? તો ઘણી જ વધારે હોય છે. એની સંખ્યા કેવી હોય છે દોસ્તો? ઘણી જ વધારે હોય છે. અને કણો વચ્ચેનું અંતર કેવું હોય છે? તો ઘણો ઓછું હોય છે. કણોની સંખ્યા વધારે પણ કણો વચ્ચેનું અંતર ઓછું હોય છે, માટે એથી દળ અને અંતરનો ગુણાકાર અને એનો સરવાળો કરવો કેવો છે? તો દોસ્તો અસંભવ છે. તેથી દ્રઢ પદાર્થને સૂક્ષ્મ દળોના n ખંડોમાં વિભાજિત કરેલો ગણી શકાય, એમ માટે આપણે એમ સમજીએ કે ગણવામાં આવે છે. ચલો ક્લિયર દોસ્તો? એકદમ સિમ્પલ છે. તો પ્રશ્ન હતો કે દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા સાથી પદાર્થને સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલો ગણવામાં આવે છે, તેનો જવાબ આપણે
સમજી લીધો છે એના પછી દોસ્તો વાત કરીએ ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીતવાણો હવે સૈદ્ધાંતિક રીત વર્ણવવાની છે દોસ્તો જુઓ કે આ રીતે આખો એક દ્રઢ પદાર્થ આપેલો છે એની અંદર એક નાના નાના ડીએમ વન ડીએમ ટુ ડીએમ થ્રી સોલ્સો ડીએમએન જે આકૃતિ અહીંયા આપેલી છે આકૃતિ એના મેં નાના નાના અહીંયા એક બીજો સ્વરૂપ બતાવ્યું એ તમને બતાવ્યું જેના ઉગમ બિંદુ સ્થાન સદીશ આર ટુ આર વન આર થ્રી એવા છે ક્લિયર તો આપણે લખી શકીએ દોસ્તો કે ઘન પદાર્થના અસંખ્ય સૂક્ષ્મ કણો સૂક્ષ્મ કણો ની વાત આવે છે દોસ્તો તમને યાદ હોવું જોઈએ કે બે આવે પરમાણુઓ આવે અને અણુઓ નો બનેલો છે અને આ કણો ઘન પદાર્થમાં સતત રીતે શું થયેલા હોય છે તો વિતરિત થયેલા હોય છે સતત રીતે વિતરિત થયેલા હોય છે હવે દોસ્તો આપણે આકૃતિ જોઈએ એની અંદર તમને ખબર કે ધારો કે એમ માનો કે એન સૂક્ષ્મ કણો એન સૂક્ષ્મ દળખંડ નો બનેલો છે અને દરેક દળખંડનું દળ કેટલું છે તો ડેલ્ટા એમ છે હવે દોસ્તો આ જે ડેલ્ટા એમ દળખંડ છે એનો સ્થાન સદિશ કયો તો આપણને ખબર છે આર ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ વત્તા વાયજે વત્તા ઝેડ કે છે અને સમગ્ર ઘન પદાર્થને આપણે એમ લખીએ તો ડેલ્ટા એમ વન ડેલ્ટા એમ ટુ સો ઓલ્સો ડેલ્ટા એમ એન જેવા દળખંડોમાં બનેલો ગણી શકાય માટે આ દળખંડોના સ્થાન સદિશ અનુક્રમે કયા મળે તો આર વન આર ટુ સો ઓલ્સો આર એન મળે તો માટે મારે સદિશ ઘન પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આર શોધવું હોય તો સદિશ આર ઇઝ ઇક્વલ ટુ શું તો જે આપણે એમ વન આર વન લખતા હતા એની જગ્યાએ ડેલ્ટા એમ વન આર વન લખશું કારણ કે દળખંડ ડેલ્ટા એમ વન ડેલ્ટા એમ ટુ ડેલ્ટા એમ થ્રી સોલસો ડેલ્ટા એમ એન છે બરાબર તો માટે લખીશું ડેલ્ટા એમ વન આર વન વત્તા ડેલ્ટા એમ ટુ આર ટુ વત્તા સોલસો ડેલ્ટા એમ એન આર એન ભાગ્યા ડેલ્ટા એમ વન પ્લસ ડેલ્ટા એમ ટુ પ્લસ સોલસો ડેલ્ટા એમ એન એના માટે દોસ્તો એક્સ એમ લખું ખાલી એક્સ એમ તો એક્સ બરાબર શું લખાય તો સિગ્મા ડેલ્ટા એમ આઈ એક્સ આઈ ભાગ્યા સિગ્મા ડેલ્ટા એમ આઈ એ જ રીતે દોસ્તો વાય આમ લખું તો શું લખાય તો વાય આમ એમ લખાય સિગ્મા ડેલ્ટા એમ આઈ વાય આઈ ભાગ્યા સિગ્મા ડેલ્ટા એમ આઈ ઝેડ આમ લખું તો શું લખાશે દોસ્તો કે સિગ્મા ડેલ્ટા એમ આઈ ઝેડ આઈ ભાગ્યા સિગ્મા એમ આઈ જ્યાં આઈ બરાબર શું તો જ્યાં આઈ બરાબર એક બે ત્રણ સો અલસો અલસો એમ સુધી લખી શકાય ચાલો ક્લિયર હવે દોસ્તો અહીંયા જેમ જેમ કણોની સંખ્યા વધતા લઈએ એમ ડેલ્ટા એમ આઈ કેવો થતો જાય નાનો થતો જાય માટે સરવાળો શું કરે સંકલનથી મળે તો આપણે સંકલન કરવું છે તો દોસ્તો અહીંયા જે લખ્યું છે એને આ રીતે છે કે સિગ્મા ડેલ્ટા એમ આઈ છે બરાબર જે એસડી લખ્યું છે એ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ યાદ રાખવાનું આવું લખેલું છે કે સિગ્મા ડેલ્ટા એમ આઈ બરાબર શું તો ઇન્ટિગ્રેશનમાં ડીએમ અને એના બરાબર એક એ જ રીતે સિગ્મા ડેલ્ટા એમ આઈ એક્સ આઈ બરાબર શું તો એક્સ ડીએમ છે એમ સિગ્મા ડેલ્ટા એમ આઈ વાય આઈ બરાબર શું તો વાય ડીએમ છે અને જે ઇન્ટિગ્રેશન સિગ્મા ડેલ્ટા એમ આઈ ઝેડ આઈ બરાબર શું તો ઇન્ટિગ્રેશનમાં ઝેડ ડીએમ છે અહીંયા એક શું છે તો પદાર્થનું કુલ દ્રવ્યમાન કેન્દ્ર છે એક શું છે દોસ્તો પદાર્થનું કુલ દ્રવ્યમાન કેન્દ્ર તો ઘન પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામ લખીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે તો આપણને ખબર છે નીચે સિગ્મા એમ આઈ એના બરાબર કેપિટલ એમ લખાય તો માટે નીચે વન અપોન એમ એટલે કોમન લઈ લીધા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું તો વન અપોન એમ ઇન્ટિગ્રેશનમાં એક્સ ડીએમ બરાબર ને એ જ વાય બરાબર શું લખાય તો વાય બરાબર વન અપોન એમ ઇન્ટિગ્રેશનમાં વાય ડીએમ લખાય અને એ જ રીતે ઝેડ બરાબર શું લખાય તો ઝેડ બરાબર વન અપોન એમ ઇન્ટિગ્રેશનમાં ઝેડ ડીએમ લખાય પરંતુ જો દોસ્તો ઘન પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રને જો તમે ઉગમ બિંદુ તરીકે લઈ લો તો આર કૌંસમાં એક્સ વાય ઝેડ બરાબર અંતર તો મળવાનું નથી એટલે ઝીરો માટે ઇન્ટિગ્રેશનમાં આર ડીએમ બરાબર ઝીરો તો એ જ રીતે એક્સ ડીએમ ઇન્ટિગ્રેશનમાં વાય ડીએમ ઇન્ટિગ્રેશનમાં ઝેડ ડીએમ બરાબર બધાનો જવાબ કેવો આવશે તો શૂન્ય આવશે સમજાણું તો દોસ્તો આમ આપણે ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક દોસ્તો આ થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વની છે ખાસ ધ્યાન આપજો આ જે થિયરી ભણ્યા દોસ્તો એ પરીક્ષાની દ્રષ્ટિએ
अति महत्वनी थीअरी छे, माटे खास ध्यान आपजो अने खास तैयार करजो। एना पछी दोस्तों समांग एटले के नियमित घनता वाला, समांग एटले नियमित घनता वाला पातळा सरियानु द्रव्यमान केन्द्रनु स्थान मेळवो, आ थीअरी पण परीक्षानी दृष्टिए दोस्तों मोस्ट आईएमपी छे, बराबर खास ध्यान आपजो। हवे दोस्तों समांग एटले शुं, पहेला तो अपन एक खबर पड़वी जोईए के समांग शुं छे। तो समांग एटले दोस्तों एक सरखी रीते वितरण थयेल द्रव्यमान वालो पदार्थ। समांग एटले शुं दोस्तों, तो एक सरखी रीते वितरण थयेल द्रव्यमान वालो पदार्थ। हवे दोस्तों एम समझो कि आपणे एक लंबचोरस आलछेद वालो एक पातळो सरियो लीधो छे, जे तमे आकृतिनी अंदर जोई शको छो, के जेनी पहोळाई अने जाडाई तेनी लंबाई करता तो केवी छे, तो ओछी छे। अथवा गोळाकार आलछेद वालो पातळो सरियो लेवानो, કે જેની ત્રિજ્યા તેની લંબાઈ કરતા કેવી હોય, ઓછી હોય, બરાબર। હવે સળિયો છે દોસ્તો તમે જોઈ શકો છો, આ સળિયા એક્સ અક્ષને સમાંતરમાં મૂકી દીધો, જે તમે જોઈ શકો આ એક્સ અક્ષને સમાંતર ઉગમ બિંદુથી તેના ભૌમિતિક કેન્દ્ર ઉપર લેવામાં આવ્યો છે, અને દરેક દળખંડ ડીએમ પ્લસ એક્સ લખ્યું છે, એમ નહીં પણ એમ લખાય છે કે ડીએમ થી પ્લસ એક્સ અને માઇનસ એક્સ ભરાયેલા છે, એટલે ડીએમ પ્લસ એક્સ ના માનતા, ડીએમ થી પ્લસ એક્સ અને માઇનસ એક્સ અંત પર રહેલા છે, ક્લિયર। હવે દોસ્તો અહીંયા સંકલન માટે આવી જોડ આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે કે ઇન્ટિગ્રેશન એક્સ ડીએમ, એનો ચોખ્ખો ફાળો કેવો મળે છે, તો શૂન્ય મળે છે, બરાબર છે, એનો ચોખ્ખો ફાળો કેવો મળે છે, શૂન્ય મળે છે। હવે દોસ્તો એમ લો કે જે બિંદુ માટે સંકલન નું મૂલ્ય શૂન્ય હોય, એ બિંદુ એનું શું હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર, એ આપણને ખબર છે કે જે બિંદુ માટે તમારે સંકલનનું મૂલ્ય શૂન્ય હોય એ બિંદુને શું કહેવાય, તો દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય। આપણે આગળ ભણી ગયા દોસ્તો, તમને ખબર જ છે કે આર કૌંસની અંદર એક્સ વાય ઝેડ એ ઉગમ બિંદુ લો, એ ઉગમ બિંદુ લો, તેનો જવાબ કેવો મળે, શૂન્ય મળે, જે આપણે ઓલરેડી ભણી ગયા, તો ક્લિયર દોસ્તો। તો એનું શું હોય, બિંદુનું દ્રવ્યમાન કેન્દ્ર છે। હવે સળિયાના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન લખીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશનમાં એક્સ ડીએમ, આમ તો ત્રણ છે આપણે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશનમાં એક્સ ડીએમ, વાય ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશનમાં વાય ડીએમ, અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશનમાં ઝેડ ડીએમ। પરંતુ કેમ આપણે એક્સ જ લઈએ, કારણ કે તમે જોયું દોસ્તો અહીંયા આપણે એક્સ અક્ષ ઉપર જ સળિયો છે, માટે દોસ્તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ લખીશું 1/m ઇન્ટિગ્રેશનમાં એક્સ ડીએમ, ક્લિયર। હવે દોસ્તો ડીએમ બરાબર શું, તો ડીએમ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ, લેમડા બરાબર શું, તમારા મગજનો તરત પ્રશ્ન થાય લેમડા બરાબર શું, તો લેમડા બરાબર દોસ્તો એકમ લંબાઈ દીઠ દળ, લેમડા બરાબર શું, તો એકમ લંબાઈ દીઠ દળ, તો દળ ભાગ્યા લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ દળ કહેવાય, ઓકે। તો લેમડાની જગ્યાએ દોસ્તો હું એમ ભાગ્યા એલ, આ સૂત્રમાં લેમડાની જગ્યાએ એમ ભાગ્યા એલ મૂકું, ડીએક્સ એમ ના એમ, તો ડીએમ બરાબર શું થશે, હું આને અહીંયાથી વિસ્તારથી લખી દઉં કે ડીએમ બરાબર લેમડાની જગ્યાએ એમ ભાગ્યા એલ ઇન્ટુ ડીએક્સ થશે ને, ઓકે। હવે દોસ્તો હું સંકલન કરું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશનમાં, 1/m ઇન્ટિગ્રેશનમાં લખીએ છીએ એક્સ ડીએમ, આટલે થી આઈ ગયા દોસ્તો, જોજો આટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું, તો 1/m ઇન્ટિગ્રેશન એમ અને ડીએમ, ડીએમ ની જગ્યાએ આખી આખું લખી દઉં, તો અહીંયા મૂકી દઉં શું થશે, એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ, એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ। હવે તમે જોઈ શકો છો દોસ્તો બંને બાજુથી એમ એમ ઉડી જશે ઉપર નીચે, તો એલ ભાગાકારમાં 1/l ઇન્ટિગ્રેશનમાં એક્સ ડીએક્સ થશે, 1/l ઇન્ટિગ્રેશનમાં એક્સ ડીએક્સ, લિમિટ મૂકો તો 0 થી એલ, 1/l એમ નાઇન એક્સ નું સંકલન થાય એટલે એક્સ સ્ક્વેર બાય ટુ, એક્સ નું સંકલન થાય એક્સ સ્ક્વેર બાય ટુ, લિમિટ મૂકું 0 થી એલ। હવે દોસ્તો આને હું લિમિટ અહીંયા મૂકું છું, તમે જોજો તો બરાબર 1/l એક્સ ની જગ્યાએ એલ મૂકું તો પેલું એલ સ્ક્વેર બાય ટુ, પછી એક્સ ની જગ્યાએ 0 મૂકું તો 0 નો વર્ગ ભાગ્યા 2, 0 ભાગ્યા 2 એટલે 0, તો વધશે એટલું એલ સ્ક્વેર બાય ટુ, એમાંથી દોસ્તો એક એલ એક એલ ઉડી જશે, તો શું વધ્યું ઉપર એલ એકા એલ નીચે 2, તો જવાબ મળશે એલ બાય ટુ। અને દોસ્તો તમે સમજી શકો છો કે સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્યમાં મળે, મધ્ય એટલે આખો એલ લંબાઈનો, તો અડધો થઈ જતો એલ બાય
टू मळे बराबर तो आम दोस्तों जे नियमित घनता वाला पातळा सळिया नुं द्रव्यमान केन्द्र नुं स्थान ए सळियानी लंबाईना मध्यमां सळियानी लंबाईमां ना मध्यमां एटले के सळियाना भौमितिक केन्द्र पर छे क्या छे दोस्तों सळियाना भौमितिक केन्द्र पर छे चलो क्लियर बीजा नंबरे समांग वलय तकती गोळाના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન આ જે દલીલ એટલે રીત એનાથી પણ આપણે શોધી શકીએ આમ દોસ્તો જે ઉપરના તમામ પદાર્થો જોયા કે સમાંગ વલય તકતી ગોળાના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન આ બધા માટે તેના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન તેમના ભૌમિતિક કેન્દ્ર પર સંપાત થયેલા હોવા જોઈએ ક્યાં હોવા જોઈએ તેમના ભૌમિતિક કેન્દ્ર પર સંપાત થયેલો હોય છે ચાલો ક્લિયર અહીંયા દોસ્તો કેટલાક સમિતિ દ્રવ પદાર્થ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન પણ દર્શાયા છે જે આપણે જોઈશું પછી બરાબર તો અહીંયા દોસ્તો આમ સમાન એટલે કે નિયમિત ઘનતાવાળા એવા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધાય એ વસ્તુ આપણે શીખી લીધી છે ક્લિયર દોસ્તો તો સૌ પ્રથમ જુઓ કે દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એમાં પહેલું કણોનું તંત્ર કોને કહે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતા વધારે કણોના સમૂહને કણોનું તંત્ર કહેવાય એના પછી દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય દ્રવ્યમાન કેન્દ્રનું ઇંગ્લિશમાં નામ છે સેન્ટર ઓફ માસ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું પરીક્ષાની અંદર પૂછી શકે છે તો કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે સમગ્ર દળ જે બિંદુ પાસે કેન્દ્રિત થયું હોય એને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અને અંગ્રેજીમાં સેન્ટર ઓફ માસ બરાબર કહે છે એના પછી દોસ્તો તો એક પરિમાણ એની આખી થિયરી મેં તમને શીખવાડી હતી પછી દ્વિપરિમાણ તમને ખબર છે આખી થિયરી સરસ રીતે શીખ્યા આજે દોસ્તો આપણે ત્રિપરિમાણ ની થિયરી શીખ્યા એના પછી દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા સાચી પદાર્થને સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલો ગણવામાં આવે એ પણ શીખ્યા એના પછી ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત અને એના પછી સમાંગ એટલે કે નિયમિત ઘનતા એવા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન મેળવવાનું પણ આપણે શીખી લીધું છે ક્લિયર દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્નો કહી શકાય જે ઘણી વખત એક પરિમાણ દ્વિપરિમાણ ત્રિપરિમાણમાંથી એક થિયરી પૂછાતી હોય છે અને સમાંગ એવા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર અને આપણે જે આગળ જોયું ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત આ બે થિયરીમાંથી પણ એક થિયરી આમ ટોટલ 5 થિયરીમાંથી એક થિયરી પરીક્ષામાં દોસ્તો પૂછાય જ છે તથા તેના એક્ઝામ્પલ પણ ઘણા બધા પૂછાય છે તો આપણે ખાસ ધ્યાન રાખીશું દોસ્તો અને ખાસ તૈયાર કરી દઈશું ક્લિયર દોસ્તો આ ચેપ્ટર આમ જોવા જઈએ તો બહુ સહેલું છે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી ચેપ્ટર કહી શકાય અને જો સમજો દોસ્તો તો ખરેખર ચેપ્ટર સહેલું છે પણ જો આ ચેપ્ટરને ગોખશો તો તમને કંઈ જ ખબર નહીં પડે તો દોસ્તો આજે ચાલેલું આજે જ તૈયાર કરી નાખું બરાબર આના ઘણા એક એક માર્કના પ્રશ્નો પણ પૂછાય છે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા આપણે જોઈ બરાબર સમાન દળના બે કણોના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં મળે એ પણ જોયું અસમરેખ હોય તેવા સમાન દળના ત્રણ કણોના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એ પણ જોયું દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશની વ્યાખ્યા આ બધા એક એક માર્ગના દોસ્તો પ્રશ્ન પૂછાય છે બરાબર એ તમને બતાવું છું સમાંગ પદાર્થનો અર્થ લખો આપણે સમાંગ એટલે શું પહેલા જે વસ્તુ મેં તમને શીખવાડી દઈ વલય તકતી અને ગોળાના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન જણાવો બરાબર વલયમાં ક્યાં હોય તકતીમાં ક્યાં હોય ગોળામાં ક્યાં હોય એ રહ્યું સમાન પદાર્થ માટે જે બિંદુ માટે સંકલન શૂન્ય તે બિંદુ કહ્યું તો ઉગમ બિંદુ કહ્યું હતું ને ઓકે આવા ઘણા બધા એક એક માર્ગના પ્રશ્નો છે દોસ્તો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે જે વસ્તુ મેં તમને સોલ્વ કરાઈ ક્લિયર દોસ્તો જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે કે આપણે રોજ વિડીયો મૂકી રહ્યા છીએ ચેપ્ટર મુજબ જ જે ટોપિક લાસ્ટ લેક્ચરમાં પૂરો થયો હોય તો અહીં આજના લેક્ચરમાં પણ એટલેથી જ ચાલુ થાય આપણે કોઈ ટોપિક છોડતા નથી અને એટલેથી જ વિડીયો મૂકીએ છીએ સ્વાધ્યાયના દાખલા ઉદાહરણના દાખલા બધા જ દાખલા આપણે ગણીએ છીએ ક્લિયર અને ઉદાહરણના દાખલા ગણ્યા બાદ આપણે અમુક દાખલાઓ ઘરે પણ પ્રેક્ટિસ માટે ગણવા પણ આપીએ છીએ તો દોસ્તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો
આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ જોઈશું. અત્યારે બસ આટલું જ. આવજો.